नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियरना डिजिटल प्लेटफॉर्म पर हूँ परेश विरड़िया आप सर्वे मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आज आप 5 प्रश्नों से खूब उपयोगी जो अवारनवार परीक्षा में पूछायेला है एमनी संपूर्ण चर्चा आज आप करवाना छे। तो बात करिए मित्रों प्रथम प्रश्ननी, तो प्रथम प्रश्न आपने आपेलो छे कि भाई कया अनुच्छेद में राष्ट्रपति की चूंटनी उल्लेख करवामां आव्यो छे। ऑप्शन ए 52, ऑप्शन बी 54, ऑप्शन सी 55 और ऑप्शन डी 56। तो शू आवशे मित्रों जवाब, तो कि भाई कई आवशे, तो कि भाई 54 छे एमां राष्ट्रपति की चूंटनी छे एनो उल्लेख करवामां आव्यो छे। हवे 52 नी वात करिए, तो कि भाई अनुच्छेद 52 छे एमां राष्ट्रपति ना पद नो उल्लेख छे। अनुच्छेद 52 छे एमां शू छे, तो कि राष्ट्रपति ना એટલે કે રાષ્ટ્રપતિના પદનો ઉલ્લેખ છે એ કયા અનુચ્છેદમાં છે, તો કે ભાઈ 54માં છે, પદનો ઉલ્લેખ છે એ 52માં છે અને 54માં શું છે, તો કે એમની ચૂંટણી છે અને 55માં યાદ રાખીશું ચૂંટણીની રીત। એટલે કે રાષ્ટ્રપતિની ચૂંટણી છે એમાં કયા કયા વ્યક્તિઓ ભાગ લઈ શકે છે અને 56 અનુચ્છેદ છે એમાં શું હોય છે, તો કે રાષ્ટ્રપતિની મુદ્દત હોય છે। શું છે, તો કે મુદ્દતનો ઉલ્લેખ છે એટલે એમનો કેટલો કાર્યકાળ રહેશે એમનો ઉલ્લેખ કેમાં છે, તો કે 56 અનુચ્છેદ 56માં છે। અનુચ્છેદ 58માં છે એની શું છે, યોગ્યતા એટલે કે લાયકાત છે। અને અનુચ્છેદ 60માં શું આપેલું છે, તો કે રાષ્ટ્રપતિને લેવાના શપથ। અને અનુચ્છેદ 61 છે એમાં શું આપેલું છે, તો કે મહાભિયોગ। તો આટલી અનુચ્છેદ છે એ રાષ્ટ્રપતિ સાથે સંકળાયેલી છે જે આપણે અવારનવાર ડાયરેક્ટ પરીક્ષામાં આપણે પૂછાતી હોય છે। 52, 54, 55, 56, 58, 60 અને 61। તો આટલી માહિતી આપણે આમાંથી યાદ રાખીશું। બીજો પ્રશ્ન જોઈએ, કયું ગીત બંગાળના ભાગલા વખતે રાષ્ટ્રીય એકતા અને મુક્તિનું પ્રતીક બની ગયું હતું? ઓપ્શન એ વંદે માતરમ, ઓપ્શન બી જનગણમન, ઓપ્શન સી ઇન્કલાબ અને ઓપ્શન ડી સરફરોશી કી તમન્ના। એટલે કે જ્યારે બંગાળના ભાગલા પડ્યા ત્યારે કયું મહત્ત્વનું ગીત છે એ રાષ્ટ્રીય એકતા અને મુક્તિનું પ્રતીક બન્યું હતું, તો કયું આવશે, તો કે ભાઈ ઓપ્શન એ વંદે માતરમ। હવે આ વંદે માતરમ છે એ ગીત કોણે રચેલું છે, તો કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે એ આમણે રચેલું છે અને એને શું કહેવાય છે હાલમાં, તો કે રાષ્ટ્રીય ગીત। કયું કહેવાય છે, રાષ્ટ્રીય ગીત। જ્યારે જનગણમન છે એમની રચના કોણે કરી છે, તો કે રવિન્દ્રનાથ ટાગોરે, અને એમને શું કહેવાય છે, તો કે રાષ્ટ્રગાન કહેવાય છે। હવે આ રાષ્ટ્રગીત છે એમનો સમયગાળો શું હોય છે, જ્યારે એમને ગાવામાં આવે તેમનો સમયગાળો શું હોય છે, તો કે 65 સેકન્ડનો હોય છે। કેટલો, 65 સેકન્ડ। પણ મિત્રો ઘણી વખત આપણે ઓપ્શન કઈ રીતના આપેલો હોય, તો કે 1 મિનિટ અને 5 સેકન્ડ, તો પણ આ સાચો જવાબ આપણો બની જશે। પણ જ્યારે રાષ્ટ્રગાનની વાત કરીએ તો એમાં કેટલો સમયમાં પૂરું કરવાનું હોય છે, તો કે 52 સેકન્ડમાં છે એ પૂરું કરવામાં આવે છે। તો આટલી માહિતી આપણે આમાંથી યાદ રાખવાની છે। જોઈએ પ્રશ્ન નંબર 3, વિશ્વમાં તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 1 મે, ઓપ્શન બી 31 મે, ઓપ્શન સી 15 જૂન અને ઓપ્શન ડી 15 મે। તો તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવાય છે, તો કે ભાઈ 31 મે છે એ ઉજવવામાં આવે છે। એટલે કે 31 મે છે ત્યારે તમાકુ વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવાય છે। જ્યારે 1 મે છે કયો દિવસ ઉજવાય છે, તો કે ગુજરાત છે એમનો સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવે છે, અથવા ગુજરાતની સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે। એટલે કેમ, તો કે ભાઈ 1 મે 1960ના રોજ ગુજરાત છે એ મુંબઈ રાજ્યમાંથી શું બન્યું હતું, અલગ બન્યું હતું, એટલા માટે 1 મે છે એ ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો, એટલે કે શુદ્ધ રૂપ આપો। તો અહીં આપણે આપેલો છે શબ્દ પોક, તો પોક એટલે શું થાય, ઓપ્શન એ પૃથ્વી, ઓપ્શન બી પારકું, ઓપ્શન સી બૂમ અને ઓપ્શન ડી હાર। તો પોક એટલે શું થશે જવાબ આવશે મિત્રો, તો કે બૂમ। પોક એટલે શું થશે, બૂમ થશે। એટલે કે આ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ છે। અને મિત્રો આ સિવાય આપણી ચેનલમાં ઘણા બધા તળપદા શબ્દોના ભાગ મૂકેલા છે, તો તમે ગુજરાતી વ્યાકરણના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। આગળ જોઈએ પ્રશ્ન નંબર 5, ટેરાકોટા એટલે શું?
ઓપ્શન એ મરેલાનો ટેકરો, ઓપ્શન બી કાચી તેમજ પકવેલી માટીના વાસણ અને વસ્તુઓનું ઉત્પાદન, ઓપ્શન સી પાણી લાવવા લઈ જવા માટે વપરાતી પખાલ, કે ઓપ્શન ડી દિવાસળીની પેટીમાં સમાઈ શકતો કાપડનો તાકો. તો ટેરાકોટા એટલે શું થશે જવાબ મિત્રોમાં? તો કે ઓપ્શન બી. તો કે કાચી તેમજ પકવેલી માટીના વાસણો અને વસ્તુ છે એ ઉત્પાદન છે એને શું કહેવાય છે? ટેરાકોટા. અને મિત્રો આવા ઘણા બધા અવશેષો આપણે સિંધુ ખીણની સભ્યતામાંથી પણ સારા એવા પ્રમાણમાં મળી આવ્યા છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.